જલક પદાર્થ અને જોખમી કેમિકલની હેરફેર કરવામાં ખૂબ જ સાવધાની રાખવી પડતી હોય છે અને તેમાં થોડી અમસ્તી પણ બેદરકારી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આવો જ એક કિસ્સો મોરબીના હળવદ હાઈવે પર જોવા મળ્યો હતો, જ્યાં વહેલી સવારે એક ટેન્કર પલટી ગયું હતું. આમ તો હાઈવે પર અકસ્માત થતા હોય છે, પરંતુ ટેન્કર નાઇટ્રિક એસિડનું ભરેલું હોય જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને ટેન્કર પલટી જતા કેમિકલ રોડ પર ઢોળાયું હતું, જેથી કેમિકલની અસર ના ફેલાય તે માટે પોલીસ, ફાયર ઉપરાંત હાઈવે ટીમ અને જીએનએફસીની ટીમો દોડતી થઈ હતી. તો જોઈએ ટેન્કર પલટી જતા કેવી સ્થિતિ સર્જાઈ હતી આ વિશેષ અહેવાલમાં. વહેલી સવારના સોમવારે નાઇટ્રિક એસિડ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. ભરૂચથી કચ્છના ભચાઉમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ જતું ટેન્કર હળવદના દેવરિયા નજીક ટેન્કર ચાલકને ઝૂકું આવી જતા પલટી ગયું હતું અને ટેન્કરનું એસિડ રોડ પર ઢોળાયું હતું. જે ઘટનાની જાણ થતાં તુરંત હળવદ પોલીસની ટીમ દોડતી થઈ ગઈ હતી, તેમજ મોરબી ફાયરની ટીમને જાણ કરાતા ફાયરની બે ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે ટેન્કરમાંથી નીકળેલા આ કેમિકલમાં પાણીનો મારો ચલાવી આગ વધુ ફેલાઈ શકે, તેથી ફાયરની ટીમ પાણીનો મારો ચલાવી શકી ન હતી અને તે ઉપરાંત હાઈવે ઓથોરિટી ટીમ પણ આવી પહોંચી હતી, જેને રોડ અને ટ્રાફિક ડાયવર્ઝન આપી દીધું હતું જેથી અન્ય વાહનોને નુકસાન ન થાય અને જેસીબી બોલાવીને વધુ કેમિકલ ના ફેલાય જેથી ખાડો કરીને કેમિકલ ખાડામાં રોકી દેવાયું હતું. હાઈવે પર જે કેમિકલ ઢોળાયું તે જીએનએફસી સંસ્થાનું હોય. આ સંસ્થા આસિસ્ટન્ટ મેનેજર પણ દોડી આવ્યા હતા અને જેને માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચથી નાઇટ્રિક એસિડ ભરેલું ટેન્કર પલટી જતાં જે કેમિકલ ઢોળાયું છે તે અન્ય કોઈ નુકસાન ના પહોંચાડે તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા છે અને કેમિકલને ખરાબ અસર ના થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે, તેમજ તેમની કંપનીના ઉચ્ચ અધિકારી ટીમો પણ રવાના થઈ છે. સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ કાબુ પર મેળવવા પ્રયાસ હાથ ધરશે. જોકે ટેન્કરમાંથી ઢોળાયેલા કેમિકલે આસપાસના ખેતરને નુકસાન પહોંચાડ્યું હતું. અંદાજે 4 જેટલા ખેતરોમાં નુકસાન થયું છે, જેમાં ખેડૂત જણાવે છે કે તેનું જૂના દેવરિયા ગામે ખેતર હોય અને 2 વર્ષ પૂર્વે દાડમ વાવ્યા હોય, જેનો ફાળ લેવાનો સમય આવતા પાક બળી ગયો છે અને લાખોનું નુકસાન થયું છે. ભરૂચથી કચ્છના ભચાઉ જોવા માટે નીકળેલું ટેન્કર હળવદ નજીક પલટી જતા અફરાતફરી સર્જાઈ હતી અને ટેન્કર ચાલકને ઝોકું આવી જતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જોકે અકસ્માત બાદ પોલીસ, ફાયર અને હાઈવે ઓથોરિટી તેમજ અનેક એજન્સીઓને દોડધામ કરવી પડી હતી, જેમાં રાહતની વાત એ હતી કે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે હંમેશની જેમ આ ઘટનામાં પણ નિર્દોષ ખેડૂતોનો ભોગ લેવાયો છે અને ખેતરોમાં ઊભા પાક બળીને નાશ પામ્યા છે, ત્યારે ખેડૂતોને વળતર ચૂકવાય કે નહીં તે તો જોવું રહ્યું. ઉપેન્દ્ર પરમારનો રિપોર્ટ, હળવદ.